શાળા વિદ્યાર્થીઓ, આપણે HTML માં વેબ પેજ બનાવતા શીખ્યા જુદા જુદા પ્રકારના. હવે આજે આપણે કેલ્સી ના પ્રેક્ટિકલ જોઈશું. સૌપ્રથમ કેલ્સી પ્રોગ્રામ શું છે? તો કેલ્સી એ માઇક્રોસોફ્ટ એક્સેલ જેવો પ્રોગ્રામ છે. તેના ઉપયોગ માટે આપણે ઓપન ઓફિસ ORG પેકેજમાં જવું પડે. આપણે સૌપ્રથમ અત્યારે કેલ્સી ચાલુ કરવાની રીત જોઈએ. સ્ટાર્ટ પર ક્લિક, પ્રોગ્રામ ઉપર ક્લિક, ઓપન ઓફિસ ઉપર ક્લિક, ઓપન ઓફિસ કેલ્સી પર ક્લિક. માઇક્રોસોફ્ટ એક્સેલમાં જે રીતે જેટલી વાર એક્સેલ ઓપન કરીએ ત્યારે એક નવી વર્કબુક ખુલે છે, અહીં આગળ ફાઇલને વર્કબુકના નામે ઓળખવામાં આવે છે. ઓપન ઓફિસમાં પણ જ્યારે પણ આપણે કેલ્સી નવું શરૂ કરીશું ત્યારે એક નવી ફાઇલ ઓપન થશે. હવે ઓપન ઓફિસ કેલ્સીની સ્ક્રીન વિશે વાત કરીએ તો સૌપ્રથમ મારું જે માઉસ પોઇન્ટર છે તે જોતા રહેજો. સૌપ્રથમ જે સૌથી ઉપર છે ભૂરો પટ્ટો, તેનું નામ છે ટાઇટલ બાર. તે બે ભાગમાં વહેંચાયેલું છે. ડાબી બાજુએ ફાઇલનું નામ અને જે પ્રોગ્રામ ઓપન કર્યો હોય તેનું નામ. અત્યારે અનટાઇટલ ફાઇલ છે અને પ્રોગ્રામ છે ઓપન ઓફિસ કેલ્સી. અને જમણી બાજુએ મિનિમાઇઝ બટન, મેક્સિમાઇઝ બટન, મેક્સિમાઇઝ કરેલું હોય તો રિસ્ટોર બટન અને ક્લોઝ બટન આપેલું છે. તેની નીચે મેનુ બાર આપેલા છે. મેનુના સમૂહને મેનુ બાર કહેવાય. આપણે ત્યાં ક્લિક કરીશું ફાઇલ પર તો ફાઇલને લગતા કમાન્ડ આપેલા હશે. કમાન્ડનો સમૂહ થી એક મેનુ બન્યું ફાઇલ મેનુ. બીજું છે એડિટ, ત્રીજું છે વ્યૂ, ચોથું છે ઇન્સર્ટ, પાંચમું ફોર્મેટ, છઠ્ઠું ટૂલ્સ, સાતમું ડેટા, આઠમું વિન્ડો અને નવમું હેલ્પ. એટલે નવ મેનુ હોય. નામ પ્રમાણે દરેક મેનુ કામ કરતું હોય છે. ફાઇલ તો ફાઇલને લગતા કાર્ય, નવી ફાઇલ બનાવવી, ઓપન કરવી, ક્લોઝ કરવી, PDF બનાવવી, પ્રિન્ટ કરવી. ફાઇલ અને કેલ્સીમાંથી એક્ઝિટ થવું, ક્લોઝથી ફાઇલ બંધ થશે, કેલ્સી ચાલુ રહેશે. એ પ્રમાણે એડિટ એટલે સુધારા વધારા કરવા, કટ, કોપી, પેસ્ટ. અહીં આગળ વધારાનો વિકલ્પ આવ્યો પેસ્ટ સ્પેશિયલ, જેની આપણે પછી વાત કરીશું. અત્યારે આપણે સ્ક્રીન સમજીએ છીએ. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, ડિલીટ, સેવ, સીટ, મૂવ કરવી, સિલેક્ટ કરવી, ડિલીટ કરવી વગેરે. વ્યૂ એટલે જોવા માટે, નોર્મલ વ્યૂ, પેજ બ્રેક, પ્રિવ્યૂ, ટૂલબાર વધારવા ઘટાડવા માટે ટૂલબાર નામનું ઓપ્શન છે. આજે તમને મેનુ પોપઅપ મેનુ ખુલ્યું ટૂલબાર પર. આટલા મેનુ તમે ચાલુ બંધ કરી શકો છો. જ્યાં ખરાની નિશાની છે અત્યારે ચાલુ છે. ફાઇન્ડ, ફોર્મેટિંગ, સ્ટાન્ડર્ડ, ફોર્મ્યુલા બાર. તમે ફોર્મ્યુલા બાર, સ્ટેટસ બાર વગેરે, ફૂલ સ્ક્રીન, ઝૂમ કરવું એટલે દેખાવ મોટો કરવો, ઇન્સર્ટ ઉમેરવાનું કામ કરે છે કેલ્સીમાં. ઉમેરવાનું શું હોય? ઉમેરવાનું સેલ ઉમેરવાનો હોય, રો ઉમેરવાની હોય, કોલમ ઉમેરવાની હોય, સીટ ઉમેરવાની હોય, કોઈ ફંક્શન એટલે કે સૂત્ર ઉમેરવાનું હોય, ચિત્ર ઉમેરવાનું હોય, આ મેનુ દ્વારા તમે કરી શકશો. ફોર્મેટ, ફોર્મેટ એટલે માહિતીને રંગરૂપ આપવા, શણગારવા માટેના અહીં આગળ કમાન્ડ આપેલા છે. ટૂલ્સ, માઇક્રોસોફ્ટ વર્ડ કે ઓપન ઓફિસ રાઇટરમાં જે પ્રમાણે હોય છે એ રીતે આગળ સ્પેલિંગ સુધારવી, બદલવી, ઇગ્નોર કરવી, લેંગ્વેજ સમાનાર્થી, બીજા કેટલાક અન્ય કમાન્ડ આપેલા છે. ડેટા, ડેટા મેનુનો ઉપયોગ તમારી આ પત્રકને, માહિતીને એનાલિસિસ કરવી, વિશ્લેષણ કરવા માટેના કમાન્ડ આપેલા છે. વિન્ડો, એક કરતા અત્યારે તમે જો અનટાઇટલ 1, અનટાઇટલ 2, અનટાઇટલ 3 ત્રણ વિન્ડો ઓપન છે.
એટલે કે ત્રણ વર્કબુક છે, ત્રીજી ઓપન છે, બાકીની બે એની નીચે છે. ટુમાં જવું હોય તો અહીં ક્લિક કરો તો અનટાઇટલ ટુ વર્કબુક ફાઇલ ખુલી જશે, અનટાઇટલ વન વર્કબુક ફાઇલ ખુલી જશે. સ્પ્લિટ એટલે કે વહેંચવું અને ફ્રીઝ એટલે કે જમાવવું એ જરૂર પડશે, કારણ કે આપણે જે પ્રોગ્રામ શીખીએ છીએ તેના વિશે જે વાત કરી શકાય એટલે તમને ખ્યાલ આવશે કે સ્પ્લિટ કરવાથી શું થાય. સ્પ્લિટ કરવાથી હવે મૂળભૂત રીતે કેલ્સીમાં 10,48,536 આડી હરોળ આવેલી છે. તો તમે જેમ જેમ ઉપર જાઓ તો રો જતી રહે છે. તો પહેલી રો એટલે કે મથાળું તમારે સાચવી રાખવું છે તો ફ્રીઝ કરવું પડે. પછી ફ્રીઝને અનફ્રીઝ કરી શકાય, ક્લોઝ વિન્ડો કરવી હોય. પછી છે હેલ્પ. ઓપન ઓફિસ કેલ્સી વિશે તમને કશી સમજ ના પડે, તમારી જોડે કોઈ હોય નહીં કે હું ના હાજર હોઉં અને તમારે કંઈક બી હેલ્પની જરૂર પડે તો તમે અહીંયા આગળ હેલ્પ મેળવી શકો છો. કોઈ પણ કમાન્ડ વિશે તમને ઉદાહરણ સાથે હેલ્પ જોવા મળશે. જો ક્લિક કરું છું એટલે હેલ્પ મેનુ ખુલ્યું અને અહીંયા આગળ તમારે જે પણ વસ્તુ શોધવી હોય એ લખવાની, કે ભાઈ 3D ચાર્ટ કેમ બનાવો તો તેની પર ક્લિક કરો. તો અહીંયા આગળ તમને 3D ચાર્ટ બનાવવાની આખી રીત આપેલી છે. સ્ક્રોલ બારથી હું જે ભાગ ખસેડું છું એ પ્રમાણે તમે નોટમાં નોંધી લો અને કામ કરો તો તમે જાતે પણ કાર્ય કરી શકો છો હેલ્પ દ્વારા. હેલ્પ બહુ અગત્યની વસ્તુ છે. સારું, હવે આ 9 મેનુ છે એટલે 9 મેનુના સમૂહને મેનુ બાર કહેવાય. તેની નીચે મૂળભૂત રીતે તમે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ ચાલુ કરો, ઓપન ઓફિસ, રાઇટર, કેલ્સી, ઇમ્પ્રેસ પ્રોગ્રામ ચાલુ કરો તો બે મૂળભૂત મેનુ સ્ટાન્ડર્ડ ટૂલબાર અને ફોર્મેટ ટૂલબાર એ મેનુ બારની નીચે આપેલા જ હોય છે. ડિફોલ્ટ મૂળભૂત અંદર સેટિંગ કરેલું જ હોય છે. ત્યારબાદ આ A1 લખ્યું છે એ છે સેલનું એડ્રેસ બોક્સ, એ સેલનું સરનામું દર્શાવે છે. અને ત્યાં જ જમણી બાજુએ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન અને ખાલી બ્લોક આપેલો છે, તેને ફોર્મ્યુલા બાર કહેવાય છે. ત્યારબાદ આ તમે A B C D E F G વગેરે જોઈ શકો છો. તો આ ઊભી હરોળ છે તેને ઊભી હરોળને કોલમ કહેવાય અને આ એ બી સી જે નામ આપેલા છે એને કોલમ હેડર કહેવાય. 1024 થી વધારે હોય છે એથી AMG સુધી 1024 થી વધારે કોલમ હોય છે અને રો 1,48,536 10,48,536 આડી હરોળ હોય છે. જો અત્યારે આડી હરોળનો રંગ બદલો, આ જે નંબર આપેલા છે એને રો હેડિંગ કહેવાય. કંટ્રોલ હોમ થી A1 ખાનામાં જવાય, બરાબર. એટલે કે આ તમે એક કોલમ અને વન ખાનામાં છો. જો એ એક્ટિવ સેલ છે એની બોર્ડર જુઓ, સરસ રીતે જોઈએ તો અહીંયા આગળ ક્લિક કરું છું ડી સેવનમાં, તો જે ખાનું એક્ટિવ હશે તે ખાનાની બોર્ડર ઘટતી હશે. એ આપણો એક્ટિવ સેલ છે. કેલ્સીમાં માહિતી લખવા માટેનો એકમ આ ખાનું છે, જેને અંગ્રેજીમાં સેલ કહેવાય. આ સેલ કેવી રીતે બને તો જુઓ, ઊભી હરોળ અને આડી હરોળ એકબીજામાંથી પસાર થાય ત્યારે જે ભાગ બને, આ જે ભાગ અને ખાનું કહીએ છીએ આપણે ટાઈમ ટેબલ બનાવો ત્યારે, બીજા પત્રક બનાવો ત્યારે, ખાનાને અંગ્રેજીમાં સેલ કહેવાય. સેલ એ કેલ્સીમાં કે એક્સેલમાં માહિતી લખવા માટેનો એકમ છે. હવે તમે નીચે જુઓ તો નીચે શીટ 1, શીટ 2 ને શીટ 3 આપેલા છે. એ શું છે? સ્પ્રેડશીટ 1, સ્પ્રેડશીટ 2, સ્પ્રેડશીટ 3. આ સ્પ્રેડશીટ 1 માં કોલમ 1024
અને રો 10,48,536 છે. યુ સી 2 માં છે, યુ સી 3 માં છે, અને આ ત્રણેયથી જે બને છે અનટાઇટલ 3 એ આપણી વર્કબુક છે. એટલે કે એક વર્કબુકમાં મૂળભૂત ત્રણ સ્પ્રેડશીટ આવેલી હોય છે. તમે વધારવી હોય તો જેટલી વધારવી હોય, ઉમેરવી હોય શીટ ઉમેરી શકો છો, ડિલીટ કરવી હોય તો ડિલીટ કરી શકો છો. સારું, હવે કેલ્સીમાં આ ભાગ જુઓ, હું ખસેડું છું. આ છે હોરિજન્ટલ સ્ક્રોલ બાર, આડો સ્ક્રોલ બાર. તે તમને એક કોલમ, કારણ કે એક સ્ક્રીનમાં તમે એથી જે કોલમ જોઈ શકો છો, પણ આગળ જવું હોય તો જો અહીં આગળ કોલમ ચેન્જ થાય છે, બટ આ હોરિજન્ટલ સ્ક્રોલ બાર. એ પ્રમાણે વર્ટિકલ સ્ક્રોલ બાર આપ્યો હોય તે રોમાં જવાય છે. અત્યારે 1-26 રો દેખાય છે, પણ નીચેની રોમાં જવું હોય તો આ રીતે જઈ શકાય છે. હવે સૌથી અગત્યની વસ્તુ કે માઇક્રોસોફ્ટ વર્ડ કે રાઇટરમાં આપણે માહિતી લખતા હતા અને પેજ બદલાતું હતું. અહીં આગળ એવું નહીં. અહીં આગળ દાખલા તરીકે તમે કોઈ પત્રક બનાવ્યું અને આટલા ભાગમાં એ પત્રકનું કાર્ય પૂરું થયું તો તમારે બાકીની 26 થી 10,48,536 રો છોડી દેવાની. એક કામ કોલમ મત થાય, પછી બીજું કામ અન્ય કોલમ મત થાય. આ અહીં આગળ એની કામ કરવાની રીત છે. હવે કેલ્સીનો ઉપયોગ ગાણિતિક કાર્યો કરવા માટે થાય છે, જેવા કે પગાર પત્રક બનાવવું, માર્કશીટ બનાવવી, સર્વૈયું, બેલેન્સ શીટ, એકાઉન્ટને લગતા કાર્યો, ગણિતને લગતા કાર્યો, નંબરને લગતા બધા કાર્યો કરવા માટે એક્સેલની જેમ ઓપન ઓફિસમાં કેલ્સીનો ઉપયોગ થાય છે. હવે નીચે જોઈએ તો શીટ 1, શીટ 2, શીટ 3 ની નીચે સ્ટેટસ બાર આપેલું છે. અત્યારે શીટ 3 પર આપણે છીએ, એટલે અહીં આગળ છે શીટ 3 ઓફ 3, એટલે કે કુલ 3 શીટ છે, એમાં આપણે ત્રીજા પર છીએ. શીટ 1 પર જઈશું તો 1 ઓફ 3, એટલે કે 3 માં આપણે પહેલી શીટ પર છીએ. ત્યાં આગળ તમે ડિફોલ્ટ સ્ટેટસ બારમાં જોઈ શકો છો, સ્ટાન્ડર્ડ જોઈ શકો છો, સમ જોઈ શકો છો, અને સાથે સાથે જમણી બાજુએ ઝૂમ ટૂલ આપેલું છે. જુઓ, આ રીતે તમે ઝૂમ કરી શકો છો. દેખાવ જોવા માટે આ થઈ એની સ્ક્રીનની માહિતી. દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર.